ગણિત ગમત પોથી ધોરણ ચાર ભાગ એક ચેપ્ટર સાત જગ અને મગ પ્રશ્ન આઠ નીચેના દરેક પાત્રમાં કેટલું પાણી ભરેલું છે તે લખો તથા ત્રણેય પાત્રોનું કુલ પાણી કેટલું થાય તે જણાવો અહીં નીચે ચિત્રમાં ત્રણ પાત્રો દર્શાવેલા છે આ ત્રણેય પાત્રોમાં કેટલું પાણી ભરેલું છે તે અહીં નીચે જણાવવાનું રહેશે ત્યારબાદ આ ત્રણેય સંખ્યાઓનો સરવાળો કરે કુલ પાણી કેટલું છે તે અહીં જણાવવાનું રહેશે આ સાથે અહીં દરેક પાત્રમાં અહીં બાજુમાં મિલીલીટર એકમમાં સંખ્યાઓ દર્શાવેલ છે તેમજ અહીં દરેક પાત્રમાં પાણીની સૌથી ઉપરની સપાટી જે અંક પર હશે તેટલા મિલીલીટર પાણી તે પાત્રમાં ભરેલું છે તેમ કહેવાય તો જુઓ અહીં આ પાત્રમાં જોઈએ તો અહીં સો મિલી બસો મિલી ત્રણસો મિલી ચારસો મિલી અને પાંચસો મિલી તો અહીં આ પાણીની સૌથી ઉપરની સપાટી તે પાંચસો મિલીલીટર અંક પર આવે છે આથી આ પાત્રમાં પાણી તે પાંચસો મિલીલીટર છે તેમ કહેવાય આ મુજબ અહીં આ પાત્રમાં જોઈએ તો અહીં આ પાત્રમાં પાણીની સૌથી ઉપરની સપાટી તે સાતસો પર છે અહીં સાતસો પર હોવાથી આ પાત્રમાં પાણી સાતસો મિલી છે તેમ કહેવાય જુઓ બાળકો અહીં એકમ મિલી હોવાથી અહીં પાછળ જવાબમાં મિલીલીટર એકમ જ દર્શાવવાનો રહે અને તે દર્શાવવો તે પણ ખૂબ જરૂરી છે ખાસ ભૂલવું નહીં આમ આ પાત્રમાં સાતસો મિલીલીટર પાણી ભરેલું છે હવે આ પાત્રમાં જોઈએ તો પાણીની સૌથી ઉપરની સપાટી તે નવસો ઉપર છે એટલે કે આ પાત્રમાં પાણી નવસો મિલીલીટર ભરેલું છે તેમ કહેવાય હવે અહીં આ ત્રણેય પાત્ર થઈને કુલ કેટલું પાણી છે તે જણાવવાનું છે આ માટે અહીં આ મળતી ત્રણેય સંખ્યાઓનો સરવાળો કરવાનો રહે આથી પાંચસો વત્તા સાતસો વત્તા નવસો એટલે કે પાંચસોમાં સાતસો ઉમેરતા બારસો થાય અને બારસોમાં નવસો એકવીસો એટલે જવાબ મળ્યો એકવીસો મિલી આ સાથે આપણે જાણીએ છીએ કે એક હજાર મિલી એટલે એક લીટર ખરું બાળકો હવે અહીંયા એક એકવીસો મિલીલીટર છે જો આપણે તેના ભાગ પાડીએ તો બે હજાર વધતા એટલે થશે એકવીસો મિલીલીટર અહીં આ બે હજાર મિલી એટલે થાય બે લીટર અને ઉપરાંતના આ સો મિલીલીટર તો ખરા જ આમ અહીં જવાબ મળ્યો બે લીટર સો મિલીલીટર પ્રશ્ન નવ નીચે આપેલા ત્રણ પીપની કુલ ક્ષમતા કેટલી છે જણાવો અહીં નીચે ચિત્રમાં ત્રણ પીપ દર્શાવેલા છે સાથે દરેક પીપમાં તેની ક્ષમતા પણ દર્શાવેલ છે આ ક્ષમતા લિટર અને મિલી લિટર બંને એકમમાં છે જેમ કે પ્રથમ છે પંદર લિટર એકસો પચાસ મેલી જ્યારે બીજા પીપની ક્ષમતા છે પચીસ લિટર સો મિલી જ્યારે ત્રીજા પીપની ક્ષમતા છે ત્રીસ લિટર ચારસો પચાસ મેલી હવે આપણે અહીં આ ત્રણ પીપની કુલ ક્ષમતા જણાવવાની હોવાથી આપણે અહીં આ ત્રણેય પીપની ક્ષમતાનો સરવાળો કરવાનો રહે આ માટે આપણે જાણીએ છીએ કે મિલીલીટર એકમમાં રહેલા દરેક સંખ્યાઓનો સરવાળો તેમજ લીટર એકમમાં રહેલા દરેક સંખ્યાઓનો આપણે સરવાળો કરીએ છીએ આથી અહીં આ મુજબ સરવાળો કરતાં પ્રથમ શરૂઆત આપણે અહીં કરીએ તો શૂન્ય વત્તા શૂન્ય વત્તા શૂન્ય એટલે જવાબ મળે શૂન્ય પાંચ વત્તા પાંચ દસ દસમાં શૂન્ય ઉમેરતા દસ જ રહે આથી દસનું શૂન્ય વધી ચડી એક વધીના એક માં એક ઉમેરતા બે બેમાં એક ઉમેરતા ત્રણ ત્રણમાં ચાર ઉમેરતા સાત મળે અહીં પાંચ વત્તા પાંચ દસ દસ વત્તા શૂન્ય એટલે દસ જ રહે આ દસનો શૂન્ય વધી ચડી એક એક વત્તા એક બે બેમાં બે ઉમેરતા ચાર ચારમાં ત્રણ ઉમેરતા સાત મળે આમ અહીં જવાબ મળ્યો સિત્તેર લીટર સાતસો મિલીલીટર આ જવાબને અહીં નીચે આપણે આ મુજબ દર્શાવીશું પ્રશ્ન નવમાં બીજો પ્રશ્ન તેમાં પણ આપણને ત્રણ પીપ દર્શાવેલ છે જેમાં દરેકમાં ક્ષમતા દર્શાવેલ છે અહીં આ દરેકની ક્ષમતાનો સરવાળો કરી અને કુલ ક્ષમતા મેળવવાની રહેશે આથી અહીં આ મુજબ સરવાળો કરતાં પ્રથમ શૂન્ય વત્તા શૂન્ય વધતા શૂન્ય એટલે જવાબ શૂન્ય મળે પાંચમાં આઠ ઉમેરતા તેર અને તેરમાં ચાર ઉમેરતા સત્તર સત્તરનો સાતળો વધી ચડી એક એકમાં પાંચ ઉમેરતા છ છમાં બે ઉમેરતા આઠ આઠમાં એક ઉમેરતા નવ અહીં ચારમાં બે ઉમેરતા છ છ વત્તા સાત એટલે તેર તેરનો તગડો વધી ચડી એક ચાર વત્તા એક પાંચ પાંચમાં ત્રણ ઉમેરતા આઠ અને આઠમાં એક ઉમેરતા નવ મળે આથી અહીં જવાબ મળ્યો ત્રાણું લીટર નવસો સિત્તેર મિલીલીટર જે અહીં નીચે આ મુજબ દર્શાવીશું આ સાથે અહીં પ્રશ્ન નવ પણ પૂર્ણ થયો આગળના પ્રશ્નોના સોલ્યુશન નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ જે જરૂરથી જુઓ થેન્ક યુ